जय हिंद, मैं हूं कविता सीएन सीसीटीवी न्यूज में आपका स्वागत है। वडनगर में खंबे पर डोर तैर पद्धति। वडनगर में खंबे पर डोर बनाई जाने की परंपरा अभी भी यथावत है। करीब 50-60 साल से यही पद्धति का इस्तेमाल किया जा रहा है। सालों पहले आधुनिक यंत्र न होने के कारण ये प्रथा शुरू की गई थी। देश विदेश में पतंग प्रेमियों के लिए वडनगर मौज की चाबी है। उत्तरायण में वडनगर में 2 लाख वाल के डोर तैयार की जाते हैं। पहले के समय में वडनगर की गली हो चाहे मोहल्ला हो, हर जगह खंबे पर डोर तैयार की जाती थी, लेकिन अभी के वक्त ये पद्धति लुप्त होती जा रही है। आधुनिक यंत्रों का इस्तेमाल कर डोर अब के समय में तैयार की जा रही है। मेहसाणा से रीटा पटेल, ब्यूरो चीफ। वडनगर पहला अनुभव दोरी प्रख्यात वडनगर नाम ત્યાં અમદાવાદમાં રોશન થાય એના માટે મેં એક પ્રચાર કર્યો કે ભાઈ આજુબાજુ આ દોરી, તો મેં એક વખત દોરી લઈ ગયો અને ત્યાં વાપરી તો પતંગ ચગાવ્યા પછી ખબર પડી આજુબાજુ દાણાની પાણીની ને સરસની 3 વસ્તુની લુગદી બને, એ લુગદીને લગભગ 2 કલાક જેટલી તો લુગદી બનાવવાનો ટાઈમ થતો રહે છે। એને ખદ આવવી પડે, એને ઠંડી કરવી પડે, એના અંદર સોડા બાટલીનો કાચ નાખવો પડે, કાચ બાજ નાખીને તપેલીમાં ભરાય, પછી જે રીલ ટેલર ભેગા કર્યા હોય નાના નાના એ ટેલરના તપેલીમાં નાખીને। આધુનિક જમાનાની અંદર પહેલાં આવું કંઈ હતું નહીં, અત્યારે આધુનિક જમાનો આવી ગયો, ફાસ્ટ જમાનો આવી ગયો, એટલે એના હિસાબથી ચરખા થઈ ગયા હવે અત્યારે। એટલે પહેલાં બહુ વર્ષો પહેલાં ઘડિયાઓની પરંપરાના હિસાબથી બધું ચાલતું હતું અને એ પ્રમાણે હજી પણ ચાલે છે, થોડું થોડું ઓછું થવા માંડ્યું હવે।